ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારેનું આંદોલન હવે દેશનું આંદોલન થઈ ગયું છે. ગાંધીજી અને અન્ના હજારેમાં કેટલુંક સામ્ય છે અને એ સામ્યને કારણે ભારતની પ્રજા અન્નાની પાછળ ગાણી થઈ છે. રોડ પર આવી ગયા છે લોકો. અડધી રાત્રે પણ લોકો રોડ ઉપર ઝંડા લઈને ફરી રહ્યા છે, પ્રોસેસનો કાઢી રહ્યા છે. ગઈકાલે જન્માષ્ટમી હતી એટલે ભગવાનનો જન્મ થયો નીચે મંદિરમાં અને દર્શન કરીને હું ઉપર આવ્યો અને ટીવી ચેનલો જોવાની મારી ટેવ છે રાત્રે, તો ટીવી પર આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની ચર્ચાઓ સાંભળતો સાંભળતો ક્યારે ઊંઘી ગયો મને ખબર નહીં પડી. અને હજુ માળ થોડીક ઊંઘ શરૂ થઈ હશે અને મને એક સપનું આવ્યું કે હું ઓલિમ્પિક બ્રિજથી ગોરવા તરફ જઈ રહ્યો છું. મારી ગાડી બ્રિજ ઉપર થઈ ગઈ, ચડી ગઈ છે અને હવે ઉતરી રહી છે ગોરવા બાજુ. બહુ સખત તાપ છે, એટલો બધો તાપ છે કે એસી કારની અંદર પણ ગરમી લાગી રહી છે. અને સામેની બાજુથી બે બિલકુલ ગરીબ ભિખારી જેવા મજૂરો એક હાથ ગાડામાં લોખંડની ઇંગટો એટલે લોખંડના મોટી મોટી પાટો ભરીને એ બ્રિજ ચડી રહ્યા છે. એ લોકો ગોરવાથી પોલિટેકનિક બાજુ આવી રહેલા અને હું ઉતરી રહેલો અને હું શું જોઉં છું, વજન એટલું બધું છે ગાડામાં અને જાણે બ્રિજ એવો ઊંચો થઈ ગયો છે કે આ બંને જણા બે પગલા માળ આગળ વધે છે અને ગાડું ત્રણ પગલા પાછું ખસી જાય છે. ગાડાને રોકી રાખવા માટે નીચે ગબડી ના પડે એટલા માટે એમના પેટમાં વમળો પડી ગયા છે, પેટ ઊંડા ઉતરી ગયા છે, હાંફી રહ્યા છે, પસીનાથી તરબતર થઈ ગયા છે. એમ થાય છે કે હમણાં જ આ બે જણા બેભાન થઈ જશે કે મરી જશે. એટલે મારા મોઢામાંથી, સપનાની વાત છે પણ મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે ભગવાન, તું આ ગરીબો પર કેટલો જુલમ કરે છે. અને આશ્ચર્ય થયું કે તરત જ આકાશવાણી થઈ અને આકાશવાણીએ મને કહ્યું, બેવકૂફ, ભગવાને કોઈ જુલમ નથી કર્યો, આ તો ભગવાને ન્યાય કર્યો છે, ભગવાને દયા કરી છે, આ તો ભગવાનની કૃપા છે આ બંને જણ પર. એટલે મેં કીધું આટલા બધા ટનબંધી લોખંડ આ બ્રિજ પર ચડાવવાનું, આટલા તાપમાં પગમાં ચંપલ નહીં, કપડા ફાટલા, અને આ ભગવાનની કૃપા છે. એટલે આકાશવાણીમાંથી ફરી જવાબ આવ્યો કે હા હા મૂર્ખ, આ ભગવાનની કૃપા છે. આ જે બે જણા બળદગાડું ખેંચી રહ્યા છે એમાં તારી બાજુ જે છે એ કલમાડી સાહેબ છે અને પેલી બાજુ જે છે એમની જોડે જે છે એ રાજા છે, આ એમનો નવો જન્મ છે. કલમાડી ને રાજા આ ગાડું ખેંચી રહ્યા છે. જ્યારે આ બે જણને ભગવાન પાસે લઈ જવામાં આવ્યા યમલોકમાં, ત્યારે યમરાજાએ ન્યાય કર્યો કે આ એક જણાએ પાવાગઢ જેટલું વજન ઉંચકીને ફર્યા કરવાનું અને બીજાએ જૂનાગઢ જેટલું વજન ઉંચકીને ફર્યા કરવાનું આખી જિંદગી. એટલે કલમાડીને રાજા ભગવાનના ચરણોમાં પડી ગયા કે ભગવાન બચાવી લો, આ યમરાજ જે શિક્ષા કરી રહ્યા છે અમે કેવી રીતે સહન કરીશું. એટલે ભગવાને કૃપા કરી અને ભગવાને કીધું, સારું, તમે આ બે પહાડો ના ઊંચકતા અને હું તમને હાથ ગાડું પણ આપું છું, આ હાથ ગાડામાં વજન ભરી ભરીને તમારે હવે આ નવી જિંદગી કાઢવાની છે. એટલે ઈશ્વરની તો કૃપા છે, બાકી આ કલમાડી અને એ રાજાએ તો પહાડ ઉંચકીને ફરવાના હતા. છે કોઈ ભ્રષ્ટાચારીઓ છે,
એમને હું કહેવા માંગુ છું, મારું સ્વપ્ન તો ઉડી ગયું, આખી રાત હું જાગ્યો અને હું ભ્રષ્ટાચારીઓને કહેવા માંગુ છું કે આ એક જન્મ નથી, તું કરે છે એ એન્ટી કરપ્શન વાળા જુએ છે, નથી જોતા, નહીં જોતા હોય, તું એન્ટી કરપ્શન વાળાને પણ પૈસા આપીને ફોસલાવી લઈશ, તને પકડાવી દેનારને પૈસા આપીને કોર્ટમાંથી છૂટી જઈશ, તું વકીલ ફોડીશ, તું જજ ફોડીશ, પણ જ્યારે તારો ઉપર ન્યાય થશે ત્યાં તો અદલ ન્યાય છે, ત્યાં સાચે સાચો ન્યાય છે, ત્યાં તું કશું નહીં કરી શકું ભાઈ, ત્યાં કશું તારા ભ્રષ્ટાચારના પૈસા કામ નથી આવવાના. તો ભ્રષ્ટાચારીઓને ભગવાને મારા મારફતે સંદેશ મોકલ્યો છે કે આવતી જિંદગી ના બગાડવી હોય તો ભ્રષ્ટાચાર છોડો. આ ભ્રષ્ટાચારને કારણે સમાજને નુકસાન થાય છે અને તમને તો એનાથી પણ વધારે નુકસાન થાય છે. મેં જોયું છે કે બહુ જ ભ્રષ્ટાચારી, તોડબાજ અને હરામખોર અધિકારીઓના છોકરા રોડ ઉપર ફાટી પડે છે, મોટરસાયકલો અને કારના એક્સિડન્ટોમાં 22-24-25 વર્ષે ગુજરી જાય છે, એના બાપના કરેલા કર્મોની સજા એના દીકરાઓને કેમ થાય? થાય છે કારણ કે એ જે 2 લાખ રૂપિયાની મોટરસાયકલ છે એ હરામના રૂપિયાની છે. બાપે 50,000 રૂપિયાના પગારમાં છોકરાને 2 લાખની મોટરસાયકલ અપાવી, ગરીબોના આંસુ વેવડાવીને, લોકોને મારીને, ચામડા ચીરી નાખીને પોલીસ અધિકારીઓએ પૈસા ભેગા કર્યા, દારૂના પૈસા, જુગારના પૈસા, વેશ્યાઓના અડ્ડા ચાલતા હોય એને પણ આ અધિકારીઓ છોડતા નથી. હવે આ દારૂ, જુગાર અને વેશ્યાઓએ પોતાનું શરીર વેચીને પોતાના માટે જે પૈસા ભેગા કર્યા છે એમાં પણ કડકી કરે, એને પણ મારી જોડીને પૈસા લાયા છો અને પછી મોટરસાયકલ લીધી છે, કાર લીધી છે અને છોકરો રંપાટ જાય છે, એ વેશ્યાઓની હાય, એ ગરીબ માણસોની હાય, એ ફરિયાદીઓની હાય, એ મોટરસાયકલમાં છે, એ કારમાં છે, પછી તારા છોકરા ફાટી પડવાના છે, કોઈ નહીં બચાવી શકે, તારા કરેલા તારા પુત્રોને નડશે, તારા કુટુંબીજનોને નડશે. જેને જન્માક્ષરની અંદર લગ્નમાં રાહુ પડ્યો હોય, રાહુ સૂર્ય રાહુ ચંદ્ર સાથે પડ્યા હોય, ત્યારે જ્યોતિષીઓ કહે છે કે અમને પિતૃદોષ છે, કોઈ પિતૃ અવગતે ગયો છે અને એને કારણે આ માણસ જિંદગીમાં ક્યારેય સુખી ન થઈ શક્યો. એટલે પિતૃદોષથી, હવે કયા પિતૃએ 7 પેઢીમાં 5માં બાપ દાદાએ આત્મહત્યા કરી લીધી છે, બહુ ખરાબ કૃત્યો કર્યા છે, બળીને મરી ગયો છે અને આ 7મી પેઢીને નડી રહ્યો છે, હવે પિતૃદોષ બદલાઈ ગયા છે ભાઈ, હવે નવા પિતૃદોષ થયા છે. તારા દાદાના દાદાએ લાંચ લીધી હશે, લોકોને રડાવ્યા હશે, રાજાને કલમાડીની જેમ દેશને લૂંટી ખાધો હશે, દેશના ગદ્દારો હશે, એના 7 પેઢીમાં કોઈ સુખી નહીં થાય ભાઈ. હવે પિતૃદોષ બદલાઈ ગયો છે, પહેલા પિતૃદોષ એને કહેતા હતા કે બાપે કે બાપના બાપે કે એમના કોઈ બાપ દાદાએ કે કાકાઓએ આત્મહત્યા કરી હોય, એમનું કમોત થયું હોય, માથું કપાઈ ગયું હોય, યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય, છેલ્લે પાણી ના પામ્યા હોય, લાશ રજળી હોય, અગ્નિ સંસ્કાર ના થયા હોય,
તો પિતૃ દોષ લાગતો હતો. હવે લાંચિયા મા બાપોના પુત્રોને સાત સાત પેઢી સુધી પિતૃ દોષ લાગવાનો છે. હવે પિતૃ દોષ બદલાઈ ગયો છે તો તમારી આગલી સાત પેઢી સુખી થાય એટલા માટે પણ લાંચ ના લો, દેશદ્રોહ ગદ્ધારી ના કરો, લોકોના પૈસા ન પડાવો. પણ આ લાંચિયાઓ ડરતા નથી. વીએન ટેલર પકડાઈ ગયો, કોર્પોરેશનનો એન્જિનિયર, સિટી એન્જિનિયર, સૌથી મોટો એન્જિનિયર, લાંચ લેતા પકડાઈ ગયો. મને નથી ખબર પડતી કે કોર્પોરેશનના બાકીના એન્જિનિયરોએ કે બાકીના અધિકારીઓએ લાંચ લેવાની બંધ કરી હોય. બધા એમ માને છે કે પકડાયો એ બેવકૂફ પકડાયો, હું નહીં પકડાવું. ભાઈ તું પકડાયો ના પકડાયો, ભગવાનની આંખે તને જોઈ રહ્યા છે અને બીજા જન્મે આવા ગાળા ખેંચવાના વારા આવશે. સફાઈ કામદારોને પગાર આપતા તું એમાંથી બી પૈસા કાઢી લઉં છું. આવતે જન્મે તું સફાઈ વાળો થઈશ ભાઈ, સફાઈ કામદાર થઈશ. હું લાંચિયાઓને કહેવા માંગુ છું કે ચાલો લોકપાલ આવે એનાથી બી ના ડરશો. અત્યારે એસીબી છે એનાથી તમે ડરતા નથી. ભગવાનથી ડરીને કંઈક મર્યાદા રાખો. ચાલો હું કહું છું કે લાંચ લો, પણ લાંચ લેવામાં નિયમ રાખો. મારી વાત તમને નવી લાગશે પણ કોઈ સુધરવાનું નથી. ભૈલા આ આંદોલન 15 દાડા મહિનો ચાલશે. આ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પણ દેશના સામાન્ય નાગરિકો લાંચ આપી રહ્યા છે અને અધિકારીઓ લઈ રહ્યા છે. તો હું તમને એક વિનંતી કરું છું કે લાંચ લો તો નિયમથી લો, કંઈક એમાં પ્રતિક ના લો. એમાં તમે કંઈક મર્યાદા રાખો. હું તમને કેટલાક સજેશન કરું છું. જે લાંચિયાઓ છે એના માટે જ આજની મારી સીધી વાત છે. જે નથી લેતા એ આ વાત સાંભળીને એવું ના વિચારે કે હું લેવા માંડું. જીતુભાઈ કે છે એમ નિયમથી લેવા માંડું. તો નિયમ કરો, પહેલો નિયમ એવો કરો, તમે આમાંથી કોઈ પણ નિયમ કરો કે હું 200 રૂપિયાથી કે 500 રૂપિયાથી વધારે લાંચ નહીં લઉં. લાંચની રકમ મિનિમમ કરી દો. બધા પાસે લઈશ પણ 200-500 રૂપિયા જ લઈશ. સાવ મિનિમમ રકમ કર દો. ભાઈ તારું તને 25-30 હજાર પગાર છે, બીજા 15-20 હજાર જોઈએ છે તો એનું તું આયોજન કરી લે. તું એવું નક્કી કર કે ભાઈ હું 200-300 રૂપિયા જ લાંચ લઈશ. અથવા તું એવું નક્કી કર ભૈલા કે હું 1 લાખ રૂપિયાથી નીચી લાંચ જ નહીં લઉં. બેવમાં ફાયદો છે. તમે 200-500 રૂપિયા લાંચ લેશો કે એનાથી બી ઓછી લાંચ લેશો તો ગરીબોની આતરડી નહીં કકડે. મોટા પૈસાદારની બી આતરડી કકડે છે ભાઈ, જ્યારે મફતના રૂપિયા આપતા હોય છે ત્યારે. પણ તમે જ્યારે પ્રતિજ્ઞા લો છો કે હું 1 લાખથી નીચી લાંચ નહીં લઉં, ત્યારે તમે બધા ગરીબોના કામ બહુ મફત કરો, પ્રેમથી કરો, સંભાળીને કરો, ધક્કા ખવડાયા વગર કરો. અને નક્કી કરો કે જ્યારે પણ મળશે, તમે માન સામાન્ય ક્લાર્ક છો તો પણ પ્રતિજ્ઞા કરી જુઓ કે હું 1 લાખથી નીચે લાંચ નહીં લઉં. તમને વર્ષમાં એકાદ લાંચ તો આપનારો મળશે કે આ કામ કરી દે હું 1 લાખ રૂપિયા આપીશ, પણ બાકીના બધાને તો છોડ મારા બાપ. તમે એવું પ્રતિજ્ઞા કરી શકો કે હું કામ બિલકુલ નિષ્ઠાપૂર્વક કરીશ, સમયસર કરીશ, ધક્કા ખવડાયા વગર કરીશ અને લાંચ માંગીશ નહીં. પણ જેનું કામ કર્યું છે એ ખુશી થઈને મને જે કંઈ આપશે એવું લઈ લઈશ. અને બહુ સાચું કહું છું, તમે આ કરવા માંડો બહુ દિલથી, બહુ પ્રેમથી, બહુ ફરજ નિષ્ઠાથી તમારા કામ બરાબર પૂરા કરો
અને ફાઇલ બરાબર સમયસર તું તમે સામેવાળાને આપી દો, એનું કામ કરતો, રેશન કાર્ડ કાઢો છો, રેશન કાર્ડ એના હાથમાં મૂકી દો, એ તમને પ્રેમથી જે કંઈ આપે લઈ લો. અને બહુ સાચું કહું છું, બહુ ફેર નહીં પડે, તમે માગીને દબાઈને કચડીને જે રૂપિયા ભેગા કરશો એમાંથી ડોક્ટરો અને વકીલો લઈ જશે, અને પ્રેમથી આપ એ લઈ લેશો તો બહુ મુશ્કેલીઓ નહીં થાય. એટલે પ્રતિજ્ઞા કરો, નિયમ કરો, તમે બહુ મોટા અધિકારી છો, કલેક્ટર છો, તો નક્કી કરો કે હું 25 લાખથી નીચે રૂપિયા જ નહીં લઉં. આઈએએસ આઈપીએસ અધિકારીઓએ શરમાવું જોઈએ, 25 લાખથી 1 કરોડથી નીચે કોઈ રકમ જ ના લેવી જોઈએ. તમે એવી પ્રતિજ્ઞા કરો કે હું 26 વર્ષે જોડાયો છું સરકારી નોકરીમાં, 14 વર્ષ રામ જેટલા વર્ષ વનમાં રહ્યા, હું 14 વર્ષ લૂંટફાટ કરીશ, 40 વર્ષ સુધી હું પૈસા ભેગા કરીશ, 40 વર્ષથી રિટાયર થઈશ, 58 વર્ષ એ 18 વર્ષ બિલકુલ સેવા કરીશ. કોઈ માણસ આવ્યો અને અત્યારે તમારી ઉંમર 40 થઈ ગઈ હોય તો વિચારો, 40 થઈ ગયું હોય તો, કે તમારે ત્યાં કોઈ માણસ આવ્યો નર્મદા ભવનના 4th માળે આવ્યો, 6th માળે આવ્યો, અને તમે કહો જા 2 રૂપિયાની સ્ટેમ્પ લઈ આવે, તો રાખને પહેલા 50-100 સ્ટેમ્પ રાખ, અને તું એને આ સ્ટેમ્પ 2 રૂપિયા આપે તો ઠીક છે, ના આપે તો તું લગાડી દે. એટલે 40 વર્ષ સુધી લૂંટફાટ કરી છે, હવે લૂંટફાટ નહીં કરવું, 14 વર્ષ લૂંટફાટ કરી છે, હવે 18 વર્ષ સેવા કરીશ, એક રૂપિયો નહીં લો. હવે 18 વર્ષ 14 વર્ષે જે પાપ કર્યા છે ધોઈ નાખીશ, તો પણ તને ભગવાન માફ કરશે કદાચ, કે ચાલ ભાઈ તે 14 વર્ષ રૂપિયા બનાયા, 18 વર્ષ તે સેવા કરી, હિસાબ નજીક નજીકમાં સરભર થઈ ગયો છે, થોડા ફટકા ઓછા પડશે. મારે એક વકીલ મિત્ર છે અને એમનું કામ એડજસ્ટમેન્ટ, ગોઠવણ કરવાનું, સાહેબો સાથે સેટલમેન્ટ કરવાનું. એ વકીલ સાહેબે મને એકવાર વાત કરી કે જીતુભાઈ, આ સાહેબ જે નવા આવ્યા છે ને, મારે બહુ સારા સંબંધ થઈ ગયેલા, અને મને એમ થઈ ગયેલું કે આપણે એડજસ્ટમેન્ટ કરી દઈશું, સેટલમેન્ટ થઈ જશે આ સાહેબ જોડે. અને મારી પાસે મોટો કેસ આવ્યો, 80 લાખ રૂપિયા સરકારમાં ભરવાના હતા, એની સામે સ્ટે લેવાનો હતો. એટલે હું સાહેબ પાસે ગયો અને મેં કહ્યું, બહુ સારા સંબંધ થઈ ગયેલા, મને એમ હતું પતિ જ ગયું છે એમ. એટલે મેં કહ્યું કે સાહેબ આમાં 5-1 લાખ રૂપિયા સીલ આપવા તૈયાર છે અને મને સ્ટે આપો. નીચેની કોર્ટમાંથી, સાવલીની કોર્ટમાંથી સ્ટે થઈ ગયેલો, સાવલી કે સંખેડા બેમાંથી એક હતું, અને ઉપર સ્ટે કન્ફર્મ કરવાનો હતો, કંઈક જીબીમાં પૈસા ભરવાના હતા, દંડ ભરવાનો હતો, પકડાયેલા ભાઈ કંઈ વીજ ચોરીમાં, અને નીચે કંઈક ગોઠવણ કરી લીધી હશે અને સ્ટે લઈ લીધેલો, અને એ સ્ટે અહીંયા કન્ફર્મ કરવાનો હતો. બહુ આશા સાથે કે હું ગયેલો કે સાહેબ મને ના નહીં કહી શકે એમ. એટલે સાહેબે મને એમ કીધું કે ભાઈ તારો કેસ મેં જોયો છે, આમાં સ્ટે થશે જ, હું કરી આપીશ સ્ટે તને, કારણ કે જીબી એ બધા જ નિયમોનો ભંગ કર્યો છે, પણ મારે પૈસા નથી જોઈતા. તો કે સાહેબ લઈ લો, હવે આપણા શરૂઆત થાય સંબંધની, સારા કામથી થાય છે, એક સાથે મોટી રકમ છે. ત્યારે સાહેબ એવું કીધું કે હું આ કારકિર્દીમાં જોડાયો, હું બહુ ગરીબીમાંથી આવું છું, બહુ તકલીફોમાંથી આવ્યો છું, મારી મા વિધવા હતી, કામવાળીની જેમ બધાને ત્યાં કામ કર્યા, બ્રાહ્મણ છું છતાં મારી મા બધાના ઘરે ઘરે કામ કરતી હતી, કે અને મને ભણાયો છે. એટલે કે શરૂઆતમાં જ્યારે હું ડિસ્ટ્રિક્ટ જજ થયો અને મારી પાસે બહુ જ મોટા કેસમાં 30 લાખ રૂપિયાની ઓફર આવી, એટલે મેં 30 લાખ રૂપિયા લઈ લીધા છે. એ 30 લાખ રૂપિયા મેં
એફડી નથી કરી, વાપર્યા નથી, એને મેં સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દીધા છે. હું એ વાપરવા નથી માગતો, એ હરામની કમાણી છે. પણ મેં જિંદગીમાં એટલી બધી અનસિક્યુરિટી અનુભવી છે કે મને હંમેશા એવું થાય કે મને 5 લાખ ઓપરેશન કરાવવાના જોઈશે તો કોણ આપશે, મને આમ થશે તો શું થશે, મને આવું થઈ ગયું તો શું થશે. હું રિટાયર્ડ થઈશ ત્યારે આ 30 લાખ રૂપિયા મારા વારસદારોને પણ નહીં આપું, ત્યારે હું એને દાન કરી દઈશ. મારી લાઈફની સિક્યુરિટી માટે મેં આ પૈસા લઈ લીધા છે. પણ હવે હું કોઈ કેસમાં લાંચ લેવા નથી માગતો. તો ભાઈઓ, લાંચિયા અધિકારીઓ, આ સાહેબ પાસેથી શીખો. સિક્યુરિટી જોઈએ છે ને ભાઈ, તું નક્કી કરી લે કે હું 20 લાખ રૂપિયા સુધી પૈસા ભેગા કરીશ, 25 લાખ સુધી ભેગા કરીશ, 30 લાખ કરી લઈશ. પણ 30 લાખ એકવાર ભેગા થઈ ગયા, છૂટા છવાયા ભેગા કરતા કરતા, પછી લાંચ નહીં લઉં. એટલે તમારી પાસે બહુ ઓપ્શન છે. નીતિમત્તા, અનીતિમાં પણ નીતિમત્તા રાખો. ગરીબોના કામ મફત કરી દઈશ. ઘણા જ્યોતિષ મિત્રો છે મારા, એ ગુરુવારે મફત જ્યોતિષ જુએ છે. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગુરુવારે તો તું વેઠ ઉતારતો હોઈશ. મને કે ના, હું આ બાકીના 6 દાડા વેઠ ઉતારું છું. ગુરુવારે જે કોઈ આવે એને હું બહુ પ્રેમથી જોઉં છું, કારણ કે બિચારો રાહ જોઈને બેઠો છે, ગુરુવારે હું જઉં. તો એવું નક્કી કરો કે ભાઈ મારો જન્મ બુધવારે થયો છે તો હું બુધવારે લાંચ નહીં લઉં. મેં શનિવારે લગ્ન કર્યા છે, શનિવારે જે કામ આવશે એમાં હું લાંચ નહીં લઉં. મારી બૈરી સુખી થાય, મારી બૈરીનું આયુષ્ય વધે, હું શનિવારે લાંચ નહીં લઉં. તો ભગવાને તમારે ત્યાં પહેલાં જ સુવાવડમાં પહેલાં જ ખોળે દીકરો આપી દીધો ભાઈને. મંગળવાર હતો, નક્કી કરી દે કે દીકરાનું આયુષ્ય વધશે, ચાલ મંગળવારે આવેલું કામ 25 લાખ આપતું હોય તો પણ નહીં, હું નહીં લઉં, એ કામ મફત કરીશ. અનિતિમાં નીતિ રાખ ભાઈ, અનિતિ છોડી દે એવું કહેવાનો જમાનો રહ્યો નથી. અન્ના સાહેબ અને એમના સાથીદારો પણ કબૂલે છે કે ભાઈ આ કાયદો આવવાથી, કશું બી થવાથી 35-40% ફેર પડશે, 60-70% ભ્રષ્ટાચાર રહેશે. તો એ જે ભ્રષ્ટાચાર રહેવાનો છે એમાં સુધારો કરવાનો મારો આ જીતુ પંડ્યાનો પ્રયાસ છે. મારું તને કહેવું એ છે કે ભાઈ તારી અટક કઈ છે? ચાંપાનેરિયા, ચાંપાનેરિયા તો માડકોકની અટક હશે. પણ તું નક્કી કર કે હું કોઈ ચાંપાનેરિયા પાસેથી લાંચ નહીં લઉં, હું કોઈ પંડ્યા પાસેથી લાંચ નહીં લઉં, હું કોઈ વસાવા પાસેથી લાંચ નહીં લઉં, હું આદિવાસી છું, કોઈ પણ આદિવાસીનું કામ હું મફત જ કરીશ, પ્રેમથી કરીશ, પૈસા ઉમેરીને કરીશ. હું પટેલ છું, કોઈ પટેલ પાસે લાંચ નહીં લઉં. બ્રાહ્મણ છું તો કોઈ બ્રાહ્મણ પાસે લાંચ નહીં લઉં. તું ભાઈ થોડાક નિયમ કર, અનીતિમાં નીતિ કર. એટલે 40% ભ્રષ્ટાચાર આ અન્નાના કાયદાથી આવવાનો છે, જે 60% રહે એમાં 40% ફેર પડે એવું આપણે કરવું છે. તું એવો નિયમ કર કે સવારે 2 વાગ્યા સુધી જે કંઈ કામ આવશે એમાં પૈસા નહીં લઉં, 2 વાગ્યા પછી જે કામ આવશે એમાં પૈસા લઈશ. કાંઈ કોઈ પણ નિયમ કર ભાઈ, નક્કી કર. કશું નહીં સાહેબ, કશું નહીં, હાથ જોડીને કહું છું, એવું નક્કી કર કે કોઈ વિધવાના પૈસા નહીં લઉં. ચાહે વિધવાની વારસાઈ કરવાની છે, વિધવાની કોઈ મોટી જમીન એને કરવાની છે, વિધવા કરોડપતિ છે ભાઈ, પણ 2 આસરા છે. તું વિધવાને બક્ષી દે તો ભગવાન તારા તારી સામે જરા પ્રેમ ભરી આંખોથી જુએ એટલું કર. તું વિધવાને નહીં પજવું એવું નિયમ કર. તું બ્રાહ્મણ છું, તું નિયમ કર કે હું બ્રાહ્મણો સિવાય કોઈની પાસે પૈસા નહીં લઉં. તું તારી જાતને ઊંચો સમજે છે તો તારા આશરે જે લોકો છે એની પાસે પૈસા લેવાય. તું બ્રાહ્મણ છું, તું નક્કી કર કે બ્રાહ્મણો, બ્રાહ્મણ અને ક્ષત્રિયો સિવાય હું બીજા કોઈની પાસે પૈસા નહીં લઉં, બધાના કામ મફત કરીશ. બહુ નિયમો આપ્યા મેં તને, કોઈ પણ એક નિયમ પકડ, 2 નિયમ પકડ, અને વિધવા વાળો નિયમ તો ગળે લગાડી દે.
કે ગરીબ વિધવા બિલ્ડર હોય એના એની એની 100-60 ચાલતી હોય, પણ એ વિધવા છે તો તારી ફરજ છે કે એના કામ મફત કર, એ તને સામેથી પૈસા આપે તો પણ ના લઈશ. જે ક્ષત્રિયો છે એને કહું છું કે તમારા માટે બ્રાહ્મણો બહુ પૂજ્ય છે ભાઈ, ક્ષત્રિય અમલદાર છું, તું બ્રાહ્મણને માફ કરી દે. તું ક્ષત્રિય છું બને તો બધી બહેનોને માફ કરી દે. એટલે તું તારી જાતને પૂછ, તારા આત્માને ઢંડોળ, મારું સ્વપ્ન ફરી યાદ કર કે ભગવાને કલમાડી અને રાજાને એમ કહ્યું કે પાવાગઢ અને જૂનાગઢ ઉંચકીને ભરવાનો છે તારે. આખો જન્મ 100 વર્ષ સુધી તારે પાવાગઢ અને જૂનાગઢ ઉંચકીને ફરવાના. જને તો ઉંચકાવડાવશે, ત્યાં બીજા રાખ્યા છે પાવાગઢ અને જૂનાગઢ, અહીંથી નહીં લઈ જવા પડે. તારે માથે મૂકશે ને તને ફેરવશે. તારા જીવતા જીવ તારા છોકરા મરી જશે, તારા બૈરાઓને તારા બે છોકરીઓ ઘેર પાછી આવશે. ભાઈ દુઃખના ડુંગર તારા પર તોડી પાડશે. એટલે અનીતિ કરું છું તો એમાં કઈક નીતિ રાખ. ના સમજ પડે તો મને ફોન કરે કે ભાઈ હું આવો લાંચ્યો છું, પણ હવે મારે કયું વ્રત લેવું. બ્રાહ્મણ તરીકે તને વ્રત હું લેવડાવીશ, થોડીક શાંતિ થશે જીવનમાં, થોડુંક સારું થશે. અનીતિ ન છોડી શકીએ તો અનીતિમાં પણ નીતિઓ ઉમેરી શકાય, અને એ કરવાની મારી તમને સલાહ છે. બે ફામ ચારે હાથથી લૂંટ ચલાવો તો કોક દાડો લૂંટાઈ જશો, કોક દાડો ફસાઈ જશો, કોક દાડો બરબાદ થઈ જશો. અને વીએન ટેલર સાહેબને જેમ 2-2.5 મહિને જામીનો નહીં થાય. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.